चलो बालको, गुड आफ्टरनून। जय स्वामीनारायण। आपणे आजे कयो विषय भणવાનો છે? કઈ તારીખ છે એ યાદ છે કે ભૂલી ગયા? યાદ જ હશે, બરાબર છે ને? તો જુઓ, આજે આપણે તારીખ છે 30/12/2020। તમારે તો તારીખ મારવાની છે, ખ્યાલ છે ને કે હું કહું ત્યારે જ મારવાની? હા, આપને ખ્યાલ છે રોજ આપણે શું કરીએ છીએ, બોર્ડ વર્ક કરીએ છીએ, કરીએ એમ આપણે શું લખીએ છીએ, તારીખ, વાર, વિષય, વિષયાંક, પછી શું સુવિચાર, હાજર છે, ગેરહાજર લખીએ છીએ ને, એવું આપણે ત્યારે બોર્ડ પર લખતા હતા। ક્યારે? ક્લાસમાં આવ્યા ત્યારે। અત્યારે શું કરવાનું છે? આપણે પુસ્તકમાં લખવાનું છે। તો ચલો, આજે કઈ તારીખ છે? 30/12 લખો જોઈ। 30/12, વિષય હિન્દી છે ને? તમને તો ખ્યાલ જ હોય છે, આજે આ વાર છે તો આ વિષય આવશે, આ વાર છે તો આ વિષય આવશે, તમે તૈયાર જ હોય છે પુસ્તક ખોલીને। તો હિન્દી છે એમાં આપણે પાઠ કયો ભણવાના છીએ? 16। કયો પાઠ ભણવાના? 16। આપણે આગળનો કયો પાઠ ભણી ગયા? 15 ભણી ગયા હતા ને, તેમાં તમે શું શીખ્યા? તેમાં આપણે શું શીખી ગયા હતા? અંક 1, 2, 3, 4 ને શીખ્યા હતા ને, તો એનું આપણે બધું સમજી ગયા, લખી લીધેલું છે। ઓકે, હવે આપણે પાઠ આવશું 16। તો 16માં ચિત્રપાઠ શું કહે છે? ચિત્રપાઠ, એમાં ચિત્ર જોવાના છે ને ગણવાનું છે। તો ચિત્રપાઠમાં ચિત્ર આપણે આગળ શીખ્યા હતા ને, આપણે જોયેલા હતા, જોયા હતા ને, અલગ અલગ હોય છે, ત્યારે આપણે શું જોયું હતું? પ્રાણી હતા, પછી ફળ ફૂલ એ આ બધા હતા ને, આપણે કેક વિશે વાત કરી હતી, પછી ઘણી વસ્તુ વિશે વાત કરી હતી। હવે આપણે અહીંયા શેના વિશે જાણીશું? અહીંયા પણ ફળ ફૂલ એવું આપેલું છે। તો જુઓ, નંબર 1માં પાઠ આપણો 1 છે, બરાબર છે ને, હિન્દીમાં હું 1, ફળ ઓર ફૂલ, ફળ અને ફૂલ, મેં શું કીધું? ફળ અને ફૂલ। ફૂલનો આપણે કયા વિષયમાં ઉપયોગી છે અને ફળ પણ ક્યાં ઉપયોગીમાં આવે છે? તો ફૂલને આપણે શું કરીએ છીએ? ફૂલને સૂંઘીએ છીએ, ભગવાનને ચડાવીએ છીએ, અને ફૂલ એવા ઘણા ફૂલો હોય છે તેને પણ આપણે શું કરવામાં, ખાવામાં માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ। તો કયું એવું ફૂલ છે કે એને ખાવામાં પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ? તો આપણી સામે અહીંયા મસ્ત મજાનું એક મસ્ત પેજ આપેલું છે, એમાં ઘણા બધા ફૂલ છે અને ફળો પણ છે। તો સૌ પ્રથમ શું છે? આમ। આમને શું છે? આમ છે ને આમ। તો આમને આપણે શું કહીએ છીએ? ગુજરાતીમાં કેરી કહીએ છીએ। કેરી કહીએ છે તો આપણે સૌ પ્રથમ એવું કહીએ કે ગુજરાતીમાં આપણે પહેલાં બોલી જઈએ, ઓકે, પાછું આપણે હિન્દી અને ગુજરાતી પણ કરતા જઈશું। તો આ શું છે? કેરી। શું છે? કેરી। પછી આ તો બધાને ભાવે છે, આ બધાય ફ્રૂટના શું બને છે? જ્યુસ બને છે, બધાય ફ્રૂટ છે બધાના જ્યુસ બને છે, ફૂલ છે ફૂલના પણ જ્યુસ બને છે, ખ્યાલ છે? હા, તો પેલું ચિત્ર શેનું છે? કેરીનું। શેનું? કેરી। બે નંબરમાં શું આપ્યું છે? શું આપ્યું છે? પાઇનેપલ। શું છે? પાઇનેપલ। જો કેટલું મસ્ત છે, આવું આપણાથી બનાવી શકીએ, કોઈપણથી આવું આકારનું આપી શકાય ફ્રૂટ છે તો એ કોઈ બનાવી શકતું નથી, ફળ ફૂલ એ આપણાથી બનતું નથી, પણ રમકડા છે, પછી કોઈ પણ નકલી વસ્તુ આતે બનાવી હોય તો આપણે બનાવી શકીએ છીએ, બનાવીએ છીએ તો પ્લાસ્ટિક માટે આપણે બનાવીએ છીએ, પ્લાસ્ટિકના જે આપણે રમકડા આવે છે તે રમકડા આપણે બનાવીએ છીએ, પણ દાડમ છે તો એવો ક્યારેય વિચાર કર્યો કે આ દાડમના દાણામાં કેટલા મસ્ત છે, કેવા સરસ પૂર્યા છે, આવું બધું કોને કર્યું છે, એવું આપણને ક્યારેય વિચાર આવે છે? તો તમે જુઓ, તમે એવો વિચાર કરો ને તો કેટલોય વિચાર બહુ મસ્ત આવે કે આમાં શું હશે, આ કઈ રીતે બનાવ્યું હશે, આ કઈ રીતના બનતું હશે, એવું બધું વસ્તુ આપણે વિચાર કરીએ ને તો આપણે કોનો આભાર માનવો જોઈએ? ભગવાનનો, કે કેવું સરસ આપણને ફળ અને ફૂલ આપ્યા છે, તેને કઈ રીતે ઉપયોગમાં લેવાય, ખ્યાલ છે ને? હા, તો આ શું છે? પાઇનેપલ।
પછી આને તો ઓળખીએ છીએ અને રોજે ખાઈએ છીએ, એ તો બારે માસ મળે છે આપણને. કઈ વસ્તુ છે? કેળા. બરાબર ને? ગમે ત્યારે જુઓ ત્યારે આપણને મળતા જ હોય છે. તો શું છે? કેળા. અને આ કઈ વસ્તુ છે? તો આનું આપણે શું બનાવીએ છીએ? સ્વીટમાં પણ ઉપયોગમાં લઈએ છીએ, ખ્યાલ છે ને? તો આપણે ગુલાબનું શું બનાવીએ છીએ? જ્યુસ બનાવીએ છીએ, પછી ગુલકન બનાવીએ છીએ, પછી સ્વીટમાં ગુલાબની પાંખડીઓ પણ આપણે કોઈ પણ લાડવી આ તે બનાવી હોય છે, પ્રસાદ બનાવ્યો હોય છે તેમાં પણ આપણે લઈએ છીએ. તો કેટલું સરસ ગુલાબ છે ને? કલરમાં બહુ સુંદર હોય છે, એની પાંખડીઓ પણ બહુ મસ્ત હોય છે. કેટલું સરસ ભગવાને આપ્યું છે. એ જ રીતે જુઓ અહીંયા શું આપણને આપ્યું છે? તરબૂચ. શું છે? તરબૂચ છે ને, એમાં પણ કેટલા સરસ બીજ છે ને, કેટલા સરસ બી છે. બહારથી લીલું છે, અંદરથી કેટલો સરસ કલર છે ને, લાલ. અને ખાવામાં તો બહુ સુંદર હોય છે. એ ક્યારે હોય છે? ઉનાળાની ઋતુમાં વધારે જ મળે છે. તો આમનું પણ આપણે શું બનાવી શકીએ છીએ? જ્યુસ. બધી વસ્તુ, મેં કીધું ને, બધાય ફળનું જ્યુસ બને છે. તો આ શું છે? કમળ. શું છે? કમળ. કમળની પણ પાંખડીઓ મસ્ત હોય છે, એનો રંગ ગુલાબી રંગનો હોય છે, હોય ને? ગુલાબ લાલ રંગનું હોય છે અને કમળ ગુલાબી રંગનું હોય છે. અત્યારે તો જો આપણને વ્હાઈટ, પીળા બધા કલરના મળે છે. આ શું છે? એ તો તમને ભાવે છે, નાસ્તામાં પણ લઈ આવીએ છીએ. તો એ છે દ્રાક્ષ. શું છે? દ્રાક્ષ. દ્રાક્ષ કેવી લાગે? ખાટી મીઠી લાગે ને? અને દ્રાક્ષની તો એક વાર્તા પણ છે. સી ખાટી દ્રાક્ષ કોણ ખાય, ખ્યાલ છે? તમે નાના હતા, પેલું બીજું ભણતા હતા ત્યારે તમારા શિક્ષક આ વાર્તા કહેતા હતા. સાંભળી પણ હશે. જો ન સાંભળી હોય તો આપણે પેલી ઘડિયાનું પુસ્તક આવે છે ને, ચોપડી, એમાં હોય છે. જો સાંભળજો અને તૈયારી કરજો, પછી આપણે અહીંયા વાર્તા તો કરીએ છીએ ને, પ્રાર્થના ખંડમાં ત્યારે વાર્તા, પછી નવી નવી વસ્તુ જાણવા જેવી એવી વસ્તુઓ પણ આપણે રોજને માટે બોલીએ છીએ અને સાંભળીએ છીએ. હવે આ શું છે? સૂરજમુખીનું ફૂલ છે ને, સૂર્યમુખીનું ફૂલ. તો સૂર્યમુખીના બીઓ ખાધા છે? એના બીઓ પણ હોય છે, બી મસ્ત લાગે છે. સૂર્યમુખીનું તો અત્યારે શું નીકળે છે? તેલ. સૂર્યમુખીનું તો અત્યારે તેલ પણ બનાવે છે ને. તો સૂર્યમુખી કેવું સરસ ખીલેલું છે, એનો કલર પીળો છે ને. હા, હવે જુઓ આ ફળ શું છે? આ કયું ફળ છે? સીતાફળ. સીતાફળનું શું બને છે? મેરેજ સિઝનમાં, આપણે લગ્ન સિઝનમાં જઈએ ત્યારે શું બનાવવામાં આવે છે? અને બહુ ભાવે. શું છે? રબડી. આ શું છે? રબડી છે ને, રબડી. કેટલાને મોંમાં પાણી આવી ગયું. હા, તો તમે પણ મમ્મીને કહેજો ઘરે બનાવી આપે. ઓકે, ચાલો. આને શું કહેવાય? સીતાફળ. પછી આ તો કેવું સરસ છે, કયું ફળ છે કે ફૂલ છે ને? ફૂલ શું છે? દાડમ છે ને. દાડમ તો, દાડમના જુઓ દાણા કેટલા મસ્ત પૂરેલા છે. ક્યારે એવો વિચાર કર્યો? આપણે આગળ વાત કરી ગઈએ ને કે દાડમના દાણા તો કેવા સરસ પૂર્યા છે, કોને પૂર્યા હશે એવું ક્યારે વિચાર કર્યો? હા, આપણે પૂરી દેવા છે, પૂરવા છે ને. આપણે પણ દાડમના દાણા પૂરવા છે. પૂરી શકીએ ના? તો આ કેટલું સરસ ફળ છે, કયું છે? દાડમ. ત્યાર પછી શું છે? સફરજન. સફરજનને તો બધા ઓળખીએ છીએ, એ પણ આપણે રોજે નાસ્તામાં લઈ આવીએ છીએ. કેમ, રોટલી ન ખાય હોય તો ફ્રૂટ લઈ આવીએ એટલે ચાલી ગયું, છો ને એવા? હા, તો એપલ છે. એપલ કહેવાય અથવા શું કહેવાય? સફરજન કહીએ છીએ. તો આ વસ્તુ શું છે? આ વસ્તુ જમરૂખ છે. શું છે? જમરૂખ છે ના,
પેરું છે, શું છે? પેરું કોના જેવું દેખાય? જમરૂખ જેવું દેખાય ને, પણ શું છે? પેરું છે. જો આ શું છે? ફૂલ. કેટલું સરસ નાનું એવું છે ને, મસ્ત વ્હાઈટ. કયું છે? મોગરાનું ફૂલ છે. અને આ શું છે? જુઓ, આ ગલગોટો છે. શું છે? ગલગોટો છે ને. ચલો હવે આપણે શું કરીશું, હિન્દીમાં એમને એકવાર બોલીશું. આ શું છે? આમ. ગુજરાતીમાં કેરી કહીએ છીએ ને, આમ છે. આમ મારી સાથે તમારા લોકોની સાથે બોલવાનું છે, હું તમને પછી લખવા આપીશ, ઓકે? ચાલો, આમ. આમ શું છે? અનાનસ. શું કહેવાય છે? અનાનસ એટલે પાઇનેપલ. વાત કરતી ને, પાઇનેપલ. અનાનસ. કેળા. શું કહેવાય? કેળા. કેલા. શું છે? કેલા. ગુલાબ. શું છે? ગુલાબ. ગુલાબ ની નીચે તરબૂચ. શું છે? તરબૂચ. તરબૂચ. શું કહેવાય? તરબૂચ. કમળ. હિન્દીમાં આપણે ળ કરીએ, કમળ. તો આપણે હિન્દીમાં કમલ શું કહીએ છીએ? કમલ. આ શું છે? દ્રાક્ષ. અને શું કહીએ છીએ? દ્રાક્ષ. તો હિન્દીમાં શું કહીએ? અંગૂર. તમને લોકોને ખ્યાલ છે, દ્રાક્ષને અંગૂર કહીએ છીએ. હવે સૂર્યમુખી. શું છે? સૂર્યમુખી આપણે કહીએ છીએ ને, હમણાં તો આપણે વાત કરી હતી તેલની ને એની, ઓકે? સૂર્યમુખી. શું કહે છે? સૂર્યમુખી. આમને શું આપણે કહીએ છીએ? સીતાફળ. શું છે? સીતાફળ. તો હિન્દીમાં શરીફા. શું છે? શરીફા. આમ શું છે? દાડમ. શું? દાડમ. એમને શું કહીએ? અનાર. શું છે? અનાર. સફરજન. શું છે? સફરજન. તો સેબ. શું કહેવાય? સેબ. નીચે જોઈએ, પેરું. શું કીધું હતું આપણે? પેરું. કોના જેવું દેખાય છે? જમરૂખ જેવું દેખાય છે ને, તો પેરું છે. અમૃત. શું કહે છે? અમૃત. આ શું છે? ફૂલ છે. શેનું? મોગરાનું. મોગરા. શું કહેવાય? મોગરા. આને આપણે શું કીધું હતું? ગલગોટો કીધું હતું ને, ગલગોટો. એને શું કહેવાય છે? ગેંદા. શું કહેવાય? ગેંદા. તો આ બધી વસ્તુ છે, આપણે એક વાત તો કહેવાની રહી ગઈ છે, ખ્યાલ છે? તો આપણે અત્યારે આ ભણી ગયા છીએ, પણ શીખી લીધું છે અને આપણને ખ્યાલ જ છે ફ્રૂટ છે, ફળ છે, કયું છે, શું છે, ઓકે? આને કઈ કઈ વસ્તુઓ બને છે, તો જ્યુસ તો મેં વાત કરી હતી અને તમને બધાને જ ખ્યાલ છે કે ફ્રૂટ અને ફૂલનું જ્યુસ બને છે, અથવા સ્વીટમાં પણ આપણે ઘણી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. પણ એમનું એક વસ્તુ રહી જાય છે હજુ, સાબુ, ફેસવોશ. અત્યારે તો બધું નવું નવું જ બનાવે છે, બનાવે છે ને. તો ગુલાબનો સાબુ પણ આપણે વાપરેલો છે, જોઈએ છીએ, સાંભળીએ છીએ. વાપરવાનો તો કાંઈ નહીં, પણ આપણને ખ્યાલ છે ગુલાબનું શું બને? સાબુ બને છે, બને છે ને. ફેસવોશ બનાવે છે. આ બધું ફળ ફૂલ છે એનું આપણે બધી વસ્તુ બનાવે છે. ફેસવોશ અને સાબુ, ઓલું તો આપણે બનાવતા જ હતા. શું? જ્યુસ. જ્યુસ તો આપણે ઘરે બનાવીએ છીએ, પણ આ ફેસવોશ અને સાબુ તો નવું નીકળ્યું છે, નીકળ્યું ને. તો દોસ્ત, તમારે પણ ગુલાબજળ બનાવી શકો છો. આપણે કેમ કીધું સીતાફળની રબડી બનાવીએ છીએ ને, એવી રીતે શું બનાવવાનું? ગુલાબજળ, ગુલકંદ. તો આની વસ્તુ પણ આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ. આ વસ્તુ આપણને અનેક રીતે ઉપયોગી છે, શક્તિઓ પણ આપે છે અને શું આપે છે? શક્તિ આપે છે ને આપણે શરીરને શું આપે છે? વિટામિનો ઘટતા હોય ને એ મળી જાય છે, ત્યારે શું કરવાનું છે? ખાવાનું છે. કામ ખાવાનું જ કામ કરવું છે ને, કે ભણવું છે. હા ચાલો મિત્રો,
આજે આપણે શું છે, અહીંયા આપણે પાઠ અહીંયા પૂરો થઈ ગયો છે. તો બાજુ પરના પેજ ઉપર જોઈએ શું કહેવા માંગે છે. એમનું સ્વાધ્યાય છે. શું છે? સ્વાધ્યાય છે. તો આ સ્વાધ્યાય છે એનું શું કરવાનું છે, જેમ અહીંયા લખેલું છે એનું આપણે અહીંયા એમના નામ લખવાના છે. બાજુના પેજ ઉપર જોવાની જરૂર નથી, તો એકવાર આપણે બોલી લઈશું. ઓકે, પછી તમારે જાતે લખવાનું છે. પણ જો સ્વાધ્યાય શું કહે છે કે કોષ્ટમે છે ફળ ફૂલ કે નામ સુનકર, આનું નામ આપણે સાંભળી લીધું છે અને ભણી લીધું છે, તેનું શું કરવાનું છે, ચિત્રો કે નીચે લખો, એને લખવાનું છે. આપણે ગુજરાતીમાં લખ્યું બોલીએ છીએ એ રીતે નહીં, પણ શેમાં લખવાનું છે, હિન્દીમાં લખવાનું છે. એની પણ આપણને અહીંયા લાઈન આપેલી છે. તો પહેલું કયું ફળ છે, બીજું કયું ફળ છે, ત્રીજું શું ફૂલ છે, એનું નામ આપણને અહીંયા ઉપર આપેલા છે, એમાંથી જોઈને આપણે નીચે લખવાના છે. જો હોમવર્કમાં પેજમાં આપેલું છે, તમારે આ પેજ 37 નંબરનું છે થઈ જાય એટલે આપણે આગળથી બીજું શરૂ કરીશું. આજે આપણો અહીંયા સમય પૂરો થઈ ગયો છે. અને એ સમજ પડે તો આવતા પીરિયડમાં આપણે પાછા ભણીશું. ચાલો, બાય.